subscribe now and press the bell icon. Never miss an update. Hello dear student. Namaste. Jai Shri Krishna. Gangotri School Gundal ma aap sabnu fari ek var hardik swagat chhe. Aaj apne bhanisu dharan 2 ma tamara badhano favorite vishay. Computer. Tema program number 5. Computer ane vijli. તો બાળ મિત્રો કમ્પ્યુટર શું છે અને વીજળી શું છે તેના વિશે આજે આપણે આ ચેપ્ટરમાં ભણીશું. તે પહેલા આપણે આગળના 2-3 ચેપ્ટરમાં શું કરી ગયા છીએ તેના વિશે થોડો અભ્યાસ કરી લઈએ. તો ચેપ્ટર નંબર 3 માં સીડી ડીવીડી પેન ડ્રાઈવ અને સીડી રોમ નો પરિચય મેળવ્યો હતો. એમાં આપણે સીડી જોઈતી, ડીવીડી જોઈતી, પેન ડ્રાઈવ જોઈતી અને સીડી ડીવીડી રોમ જોઈતો હતો. ત્યારબાદ જોયું હતું ચેપ્ટર નંબર 4 માં સ્પીકર હેડફોન નો પરિચય. તો સ્પીકર કેવું છે કે એક સાથે ઘણી બધી વ્યક્તિઓ સાંભળી શકે તેને સ્પીકર કહેવામાં આવે છે અને એક સાથે કોઈ પણ એક જ વ્યક્તિ ઉપયોગ કરી શકે તેને હેડફોન કહેવામાં આવે છે. તેમાં આપણે ઘણા બધા નામ પણ જાણેલા હતા અને આજે આપણે જોઈએ છીએ કમ્પ્યુટર અને વીજળી એ બંને આપણે કઈ રીતે જોવાના છે. તો કે કમ્પ્યુટર અને વીજળીનું બંનેનું કનેક્શન શું છે તે આજે આપણે શીખવાનું છે. તો ચાલો શરૂઆત કરીએ. કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક મશીન છે અને તે વીજળી દ્વારા ચાલે છે. વીજળી ન હોય તો કમ્પ્યુટર ચાલી શકે નહીં. કમ્પ્યુટર ચાલુ કરવા માટેની સ્વિચ ચાલુ કરવી પડે છે જે સીપીયુ માં આવેલી હોય છે, જેમાં પંખો, ટ્યુબલાઇટ. વીજળી વગર ન ચાલી શકે તેમ કમ્પ્યુટર પણ વીજળી વગર ચાલી શકે નહીં. અહીંયા તમને એક કમ્પ્યુટર એટલે કે મોનિટર, સીપીયુ અને બંધ પડેલું મોનિટર. તો કે વીજળી છે તો કમ્પ્યુટર ચાલુ છે. સીપીયુ છે એના પાવર બટનને ઓન કરો છો, બરાબર? તો વીજળી તમે હોય છે. હવે સીપીયુ નું પાવર બટન ઓન કરો અને ચાલુ ન થાય એટલે કે વીજળી નથી એટલે કે કમ્પ્યુટર પણ બંધ છે. તો આવું આપણે સરસ મજાનું ઉદાહરણ તમે જોઈ શકો. ત્યારબાદ નીચે આપેલું છે એક્ટિવિટી છે. નીચેનામાંથી વીજળી વડે ચાલતા સાધનો ઉપર રાઈટની નિશાની કરો અને વીજળી વગર ચાલતા સાધનો પર રોંગ ની નિશાની કરો. તો હવે પહેલી વસ્તુ એ છે બાળ મિત્રો કે અહીંયા જે કમ્પ્યુટર આપેલું છે તો તે વીજળી વગર ચાલે નહીં, એટલે વીજળી દ્વારા ચાલે છે એટલે એમાં શું કરવાનું છે? સાચાની નિશાની. ત્યારબાદ છે કાર, તો તે વીજળી દ્વારા ન ચાલે, તે શેના દ્વારા ચાલે? પેટ્રોલ દ્વારા, એટલે આમાં આવશે રોંગ. ત્યારબાદ છે કુકર, તો એ તો વીજળી દ્વારા ન ચાલે ને ગેસ દ્વારા ચાલે, એટલે આમાં પણ રોંગ આવશે. ત્યારબાદ વાયોલિન, તો એમાં પણ રોંગ આવશે. ત્યારબાદ છે પંખો, તો પંખો છે વીજળી દ્વારા ચાલે છે, બરાબર? ત્યારબાદ ટીવી છે, તે પણ વીજળી દ્વારા ચાલે છે એટલે એમાં પણ આવશે રાઈટ. ત્યારબાદ ઘોડો હોય કે બળદગાડું હોય કે તે વીજળી દ્વારા ન ચાલે, તેના પગ દ્વારા ચાલે એટલે એમાં આવશે રોંગ. ત્યારબાદ ઘડિયાળ છે, તો એ સેલ દ્વારા ચાલે છે એટલે એમાં પણ આવશે રોંગ. પછી મોબાઈલ છે, તો મોબાઈલ પણ વીજળી દ્વારા ચાલતું નથી, એ ફોન દ્વારા ચાલે છે એટલે એમાં પણ મોબાઈલ છે ઓટોમેટિક જ ચાલે છે એમાં પણ આવશે રોંગ. ત્યારબાદ છે ઇસ્ત્રી, ઇસ્ત્રી હોય તો એ આપણે સ્વિચ લગાવો તો જ વીજળી દ્વારા ચાલે, તો આપણે સેલ પણ ઇસ્ત્રી પણ વીજળી દ્વારા ચાલે એટલે એમાં આવશે રાઈટ. પછી સાયકલ, તો એ પેટ્રોલ દ્વારા નહીં પગ દ્વારા ચાલે છે એટલે એ રોંગ આવશે. અને ત્યારબાદ છે મિક્સર, તો મિક્સર છે તે વીજળી દ્વારા ચાલે છે. તો બાળ મિત્રો આપણું ચેપ્ટર છે વીજળી દ્વારા અને વીજળી વગર ચાલતા સાધનોને આપણે બધાએ ઓળખ્યા છે. હું આશા રાખું છું કે તમને આ વિડીયો લેક્ચરમાં ખૂબ જ મજા પડી હશે. મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નવી સરસ મજાની માહિતી સાથે. થેન્ક યુ.